श्री रामकृष्ण कथामृत 11 जातिभेद अने अस्पृश्यतानी समस्याओनो उकेल। जातिभेद संबंधे प्रसंग निकळ्यो। ठाकुर बोल्या के एक उपाय जातिभेद निकली जाई शके, ए उपाय भक्ति। भक्त से जात नहीं, भक्ति होय तो देह मन आत्मा बधु शुद्ध थाय। गौर निताई हरिनाम बोलवा लाग्या अने अस्पृश्य सुद्धा ने आलिंगन करवा लाग्या। भक्ति न होय तो ब्राह्मण ए ब्राह्मण नहीं, भक्ति होय तो अस्पृश्य ए अस्पृश्य नहीं। अस्पृश्य जातीय जो भक्ति होय तो शुद्ध पवित्र थाय। श्री रामकृष्ण संसारी बद्ध जीवनी बात करे छे। तेओ जाने के रेशमना कीड़ा जेवा, धारे तो कोशेटो कापीने बहार आवी शके, परंतु केटली मेहनत लईने कोशेटो बनाव्यो होय એટલે એ છોડીને નીકળી શકે નહીં, તેમજ મોત થાય। તેમજ જાણે કે વાંસ જાળમાંની માછલી જે માર્ગે જાળમાં પેટી છે તે જ માર્ગેથી બહાર આવી શકે, પરંતુ પાણીનો મીઠો અવાજ અને બીજી માછલીઓની સાથે ક્રીડા એનાથી એ ભૂલી રહે, બહાર આવવાનો પ્રયાસ કરે નહીં। છોકરા છોકરીની કાલી કાલી બોલી જાણે કે જળ કલ્લોલનો મીઠો અવાજ, બીજી માછલીઓ એટલે જીવોનો પરિવાર, પણ તોય તેઓમાંથી એકાદ બે દોડીને ભાગે, તેમને કહે મુક્ત જીવ। શ્રી રામકૃષ્ણ ગીત ગાઈ રહ્યા છે, એવી મહામાયાની માયાએ કરી દીધા છે આપણને મુક્ત। બ્રહ્મા વિષ્ણુ અચૈતન્ય જીવો જાણી રે શકે શું એને, માછી મારે પાથરી છે ઝાળ, પ્રવેશે છે એમાં મત્સ્ય, આવાગમનનો પથ છે પણ માછલું નીકળી ન શકે। ઠાકુર વળી પાછા બોલે છે, જીવો જાણે કે અનાજના દાણા ઘંટીની અંદર પડ્યા છે, પીસાઈ જવાના, પરંતુ જે કેટલાક દાણા વચલા ખીલડાને વળગી રહે તેઓ પીસાઈ જાય નહીં। એટલા માટે ખીલડાના એટલે કે ઈશ્વરના શરણાગત થવું જોઈએ। ઈશ્વરને સ્મરો, એનું નામ લો, ત્યારે મુક્ત થવાય, નહીતર કાળરૂપી ઘંટીમાં પીસાઈ જવાના। શ્રી રામકૃષ્ણ ફરીથી ગાય છે। વિશ્વાસબાબુ કેટલી વાર સુધી બેઠા હતા તે હવે ઉઠી ગયા। તેમની પાસે ખૂબ પૈસો હતો, પરંતુ ચરિત્ર મલિન હોવાથી બધો રસ ઉડી ગયો છે। હવે પત્ની દીકરી વગેરે કોઈની સંભાળ લેતા નથી। બલરામે એની વાત ઉપાડી એટલે ઠાકુર બોલ્યા, એ તો મુફલિસ દરિદ્ર, ગૃહસ્થ માણસને પોતાનું કર્તવ્ય છે ઋણ છે, દેવઋણ, પિતૃઋણ, ઋષિ ઋણ, તેમજ પોતાના પરિવાર સંબંધે પણ ઋણ છે। સતી સ્ત્રી હોય તો તેનું પ્રતિપાલન, સંતાનોનું ભરણ પોષણ, જ્યાં સુધી એ મોટા થાય ત્યાં સુધી વગેરે બધા ઋણ છે। માત્ર સાધુ સંચય કરે નહીં, સંચય કરે નહીં પંખી અને દરવેશ, પરંતુ પંખી પણ બચ્ચા થાય એટલે સંચય કરે, બચ્ચા સારું પોતાની ચાંચમાં ભરીને ખાવાનું લઈ જાય। બલરામ, હવે વિશ્વાસબાબુને સાધુસંગ કરવાની ઈચ્છા છે। શ્રી રામકૃષ્ણ સહાસ્ય, સાધુનું કમંડલું ચારે ધામ ફરી આવે, પણ જેવું કડવું હોય તેવું જ કડવું રહે, મલયગીરીનો પવન જે ઝાડને લાગે તે બધા ચંદનના થઈ જાય, પરંતુ શિમળો પીપળો વગેરે ચંદન થાય નહીં। કોઈ કોઈ સાધુસંગ કરે તે ગાંજો પીવા સારું। સૌનું હાસ્ય, સાધુઓ ગાંજો પીએ કે નહીં એટલે તેમની પાસે આવીને બેસે ને ગાંજાની ચલમ તૈયાર કરી આપે અને પ્રસાદી રૂપે બે ફૂંક પોતાને પણ મળે। સૌનું હાસ્ય, ઠાકુર શ્રી રામકૃષ્ણે જે દિવસે સર્કસ જોયું તેને બીજે જ દિવસે વળી પાછા કલકત્તા પધાર્યા છે। ગુરુવાર તારીખ 16 નવેમ્બર ઈસવીસન 1882 કાર્તિક સુદ છઠ, આવતા વહેત જ પહેલાં ગરાણ હાટામાં એટલે અત્યારના કલકત્તાનું નિમતલા સ્ટ્રીટ ષડભુજ મહાપ્રભુના દર્શન કર્યા। ત્યાં વૈષ્ણવ સાધુઓનો અખાડો છે, મહંત શ્રી ગિરિધારી દાસ, ત્યાં ષડભુજ મહાપ્રભુની સેવા કેટલાય વખતથી ચાલી આવે છે। ઠાકુરે સાંજે દર્શન કર્યા। સંધ્યાની જરાક વાર પછી ઠાકુર સિમુલિયા નિવાસી શ્રીયુત રાજમોહનને ઘેર ગાડી કરીને
આવી પહોંચ્યા. ઠાકુરે સાંભળેલું કે ત્યાં નરેન્દ્ર વગેરે યુવકો મળીને બ્રહ્મ સમાજની ઉપાસના કરે છે એટલે એ જોવા આવ્યા છે. માસ્ટર અને બીજા એક બે ભક્તો પણ સાથે છે. શ્રીયુત રાજમોહન જૂના બ્રહ્મ સમાજી ભક્ત. ઠાકુર નરેન્દ્રને જોઈને રાજી થયા અને બોલ્યા કે તમારી ઉપાસના જોવી છે. નરેન્દ્ર ગીત ગાવા લાગ્યા. શ્રીયુત પ્રિય વગેરે છોકરાઓ કોઈ કોઈ હાજર હતા. હવે ઉપાસના થાય છે. છોકરાઓમાંથી એક જણ ઉપાસના કરે છે. એ પ્રાર્થના કરે છે, હે ભગવાન, એવું કરો કે જાણે અમે બધું છોડી દઈને તમારામાં મગ્ન થઈએ. એમ લાગે છે કે ઠાકુર શ્રી રામકૃષ્ણને જોઈને તેને વૈરાગ્યનું ઉદ્દીપન થયું છે એટલે સર્વત્યાગની વાત કરે છે. માસ્ટર ઠાકુરની ખૂબ નજીક બેઠા હતા એટલે એ જ માત્ર સાંભળી શક્યા કે ઠાકુર સાવ ધીમે અવાજે કહે છે કે એ તો હવે થઈ રહ્યું. શ્રી રાજમોહન ઠાકુરને નાસ્તો કરાવવા માટે ઘરની અંદરના ભાગમાં લઈ જાય છે.